नमस्कार दोस्तों, कविवर रविन्द्रनाथ टागोर एवं कहता कि जो तमे पुष्पनी पाखड़ियों ने तोड़ी नाखशो तो तमे एना सौंदर्य ने पामी शकशो नहीं। एम कहेवाय छे कि सौंदर्य पामता पहेला सुंदर बनवू पड़े। सौंदर्य बधाने गमे, आ सृष्टि परना दरेक व्यक्ति ने सारी वस्तु गमे ज छे। पुष्पो छे, पक्षीओ छे, पर्वतो छे, महासागरो छे, नदीओ छे, एना कुदरती दृश्यो हमेशा अपनी आँख ने ठारे छे। अने आपणे ते मन भरी ने माणवा जोईए। उगतो सूर्योदय छे, सूर्योदय थतो होय त्यारे एनी आजूबाजू जे पंखीओ उड़ता होय ते ए बधुं जोवानुं आपणने गमे छे। सुंदर बगीचा आपणने गमे छे, आपणी आँखने ते टाढक आपे छे अने आपणा उत्साहमां वधारो पण करे छे। पण सौंदर्य आपणे पामवुं होय, સૌંદર્યને ખરેખર હૃદયથી અંદર આત્મસાત કરવું હોય તો એ જેવા રૂપમાં છે ને એવા રૂપમાં જ એને આપણે પામવું જોઈએ, એવા રૂપમાં જ આપણે એને સ્વીકારવું જોઈએ। પુષ્પની પાંખડીઓ તોડી નાખીએ તો પુષ્પની પાંખડીઓ છૂટી છૂટી વેરાઈ જવાથી પુષ્પનો જે મૂળ આકાર છે એ મૂળ આકાર, એનું સૌંદર્ય, એનો રંગ, એનું રૂપ જે છે એ રૂપ આપણે માણી ન શકીએ। બાળક છે એ એકલું પોતાની રીતે ખીલતું હોય, ખેલતું હોય અને એકલું જે એની રીતે રમતું હોય અને કાલી ઘેલી ભાષા બોલતું હોય તો આપણે જે જોઈએ છીએ તે આપણને ખૂબ મજા આવે છે અને અંદરથી આપણે આનંદ અનુભવી શકીએ છીએ। પુષ્પના રંગ, સુગંધ અને ગંધને જો આપણે માણવી હોય તો એ જેવા સ્વરૂપમાં છે એવા સ્વરૂપમાં જ એને માણવું જોઈએ। ખીલેલી કડીએ જ્યારે આપણે પહેલી વખત એને મળવા જઈએ ત્યારે હૃદયની ઉર્મિઓનો જે આનંદ હોય છે એવો આનંદ એની પાંખડીઓ ખરી પડે ત્યારે આપણે મેળવી શકતા નથી। એ જે વસ્તુ જેવા સ્વરૂપમાં કુદરતમાં છે એ જ સ્વરૂપમાં જોઈને રેવા દેવામાં આવે તો એનું સૌંદર્ય પૂર્ણ અને અખંડ હોય છે। એવા અખંડ સૌંદર્યને માણવાનો આનંદ અલગ હોય છે। એટલે કોઈને આમ જોવા જાઓ તો વ્યક્તિગત અને વૈચારિક પણ સૌંદર્ય હોય, સામાજિક પણ સૌંદર્ય હોય, સમાજનું સૌંદર્ય છે એ જાળવવું હોય તો કોઈને દુઃખ પહોંચાડીને, કોઈનું અપમાન કરીને, કોઈને ખરાબ શબ્દો કહીને આપણે તેનું સૌંદર્ય માણી શકીએ નહીં। સૌંદર્ય માણવું હોય તો હંમેશા પૂર્ણ રૂપમાં અને અખંડ માણવું જોઈએ। અખંડ સૌંદર્યનો આનંદ ફરીથી તમને કહું છું કે અવર્ણનીય હોય છે, જુદો હોય છે। ઝાડ જે રૂપમાં હોય એ જ રૂપમાં એને જોઈએ, પક્ષી જે રૂપમાં છે એ જ રૂપમાં એને જોઈએ। પિંજરામાં પુરાયેલું પક્ષી એ તમને મધુર ટપકો આપશે નહીં, જેવો તમને આંબાની ઘટામાંથી આવતો હશે એ ટપકો જે સંભળાશે એવો ટપકો એની અંદર હશે નહીં। એટલે જે રૂપમાં જે છે એ જ રૂપમાં એનું સૌંદર્ય માણવું પડે તો જ સૌંદર્ય સોડે કડાએ ખીલેલું આપણે માણી શકીએ એનો, અને એનો આપણે છે તે અવર્ણનીય આનંદ મેળવી શકીએ। એવા સૌંદર્યને તમે પણ માણો અને અવર્ણનીય આનંદ મેળવો એવી તમને શુભેચ્છા સાથે આપણે આજનું આપણું કામ શરૂ કરીએ। દોસ્તો, ગઈકાલે આપણે લક્ષણોની અભિવ્યક્તિ માટે ડીએનએ જવાબદાર છે અને ભિન્નતા કેવી રીતે આવે છે એના બધા વિશેની વાત આપણે કરી હતી ગઈકાલે। એ વાત પછી આજે મેન્ડેલ વિશે પણ આપણે ગઈકાલે થોડીક વાત કરી છે। મેન્ડેલે એ સંતતિના લક્ષણો પેઢીમાં કેમ ઉતરે છે એના માટે કામ કરેલું છે એમ છેલ્લે આપણે કહ્યું હતું। આજે આપણે મેન્ડેલના એક સંકરણનો પ્રયોગ ભણવાનો છે। આજે લખ્યું તે જ છે કે વટાણાના છોડમાં બે પેઢીની આનુવંશિકતા સમજાવો એમ આપણને કે તો પણ એક જ પ્રશ્ન થાય છે, અને વટાણાના છોડમાં કેપિટલ ટી ઊંચાઈ માટે પ્રભાવી અને સ્મોલ ટી છે તે પ્રચ્છન્ન છે તે સમજાવો એવું પૂછે તો આ એક જ થાય, મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ જ થાય એના વિશેની માહિતી જ આપણે આમાં મેળવવાની છે। બીજો એક મુદ્દો છે આપણો આજનો મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ। દ્વિસંકરણના પ્રયોગમાં પણ આપણને આવું પૂછે કે મેન્ડેલના પ્રયોગના આધારે બે જુદા જુદા લક્ષણોની સ્વતંત્ર આનુવંશિકતા કેવી રીતે થાય છે, અથવા તો પેઢીમાં આવી સ્વતંત્ર આનુવંશિકતા કેવી રીતે ઉતરે છે તે સમજાવો, અથવા વટાણાના બીજના રંગ અને આકારની આનુવંશિકતા સમજાવો એમ કહીએ તો પણ મેન્ડેલના દ્વિસંકરણનો પ્રયોગ જ થાય। અને આપણે આજે આ મુખ્ય બે પ્રયોગની જ વાત કરવાના છીએ, મેન્ડેલના એક સંકરણનો પ્રયોગ અને મેન્ડેલના દ્વિસંકરણનો પ્રયોગ। દોસ્તો, પહેલા વાત કરીએ મેન્ડેલના એક સંકરણનો પ્રયોગ। એક સંકરણનો પ્રયોગ એટલે
एक लक्षण पेढ़ी में केवी रीते उतरे छे ए समझावानी बाबत, ए जोवानी बाबत। मेंडेले एक लक्षण पेढ़ी में केवी रीते उतरे छे ते समझायुं एक संकरणना प्रयोग द्वारा। अने प्रयोगो एने बधा वटाणा उपर ज करेला हता दोस्तों। तो वटाणाना छोड़नी अंदर तो जुदी जुदी केटली अभिव्यक्ति जोवा मळे छे, एम आपणे गईकाले कीधुं हतुं કે વટાણાના છોડ ઊંચા હોય નીચા હોય, વટાણાના છોડ પીળા બીજવાળા હોય લીલા બીજવાળા હોય, વટાણાના છોડ ખરબચડા બીજવાળા હોય ગોળાકાર બીજ હોય, એમાં જાંબલી ફૂલવાળા હોય સફેદ ફૂલવાળા હોય અગ્રસ્ત પુષ્પવાળા કક્ષસ્થ પુષ્પવાળા, આમાંથી કોઈ પણ એક લક્ષણ છે એ એક લક્ષણ લઈને આપણે એનો અભ્યાસ કરી શકીએ। તો મેન્ડેલે જેનો એક સંકરણનો પ્રયોગ કર્યો ને, એ એક સંકરણના પ્રયોગ માટે મેન્ડેલે વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું હતું। શું પસંદ કર્યું હતું દોસ્તો? ઊંચાઈનું લક્ષણ। આ સ્પષ્ટ અભિવ્યક્તિ હતી કે વટાણાના કેટલાક છોડ છે ને 1.5 મીટર જેટલા ઊંચા થતા હતા, કેટલાક 1 મીટરથી પણ નીચા રહેતા હતા। તો એ સ્પષ્ટ અભિવ્યક્તિ હતી, એ પેઢીમાં તરત જોઈ શકાતી હતી, એટલે એને પહેલાં એક સંકરણના પ્રયોગ માટે વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું। ઊંચાઈનું લક્ષણ એક પેઢીમાં કેવી રીતે ઉતરે છે એ અહીં એક ચાર્ટ દ્વારા આપણે સમજીએ। ચાર્ટ દ્વારા એ હું તમને કહું, મેન્ડેલે જે એને પ્રયોગ કર્યો તે પ્રયોગમાં પિતૃપેઢી તરીકે, પિતૃપેઢી તરીકે એક ઊંચો છોડ લીધો, ઊંચો છોડ, અને એનું નીચા છોડની જોડે સંકરણ કરાવડાવ્યું। મેન્ડેલે પિતૃપેઢીમાં એક ઊંચો છોડ અને એક નીચો છોડ લીધો અને એનું સંકરણ કરાવ્યું। સંકરણ એટલે શું તમને ખબર છે દોસ્તો? પુષ્પમાં પૂકેસર અને સ્ત્રી કેસર હોય, એમાંથી પૂકેસર ફરતેથી કાપી નાખે, દાખલા તરીકે ઊંચા છોડના પૂકેસર બધા કાપી નાખે અને આ નીચા છોડના પૂકેસરમાંથી પરાગરજ છે એની ઉપર છાંટે, તો એમાંથી જે બીજ ઉત્પન્ન થાય એ સંકરણ કરીને ઉત્પન્ન કરેલું કહેવાય। એટલે એક સંકરણના પ્રયોગમાં પિતૃપેઢીમાં ઊંચો છોડ અને નીચો છોડ આવું બે મેન્ડેલે લીધું। હવે આની અંદર આપણે એમ કીધું કે કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ માટેના બે જનીનો સજીવમાં હોય, જોડીમાં હોય, એક એના પિતા તરફથી મળેલું હોય એક માતા તરફથી મળેલું હોય। તો વનસ્પતિમાં પણ એવું હોય કે દરેક એક લક્ષણની અભિવ્યક્તિ માટે બે જનીનો હોય, લિંગી પ્રજનન કરતી વનસ્પતિની અંદર, તો એમાં બે જનીનો હોય તો ઊંચાઈ માટેના બે જનીનો હશે। તો આની અંદર આ ઊંચા જે છોડ છે એની અંદર આપણે ઊંચા માટે ટી કેપિટલ શબ્દ વાપરીએ તો ટી એવા બે જનીનો છે, એવા ઊંચાઈ માટે જવાબદાર છે એમ આપણે કહીએ ને, એ બે જનીનો છે, એ બે જનીનો આ પિતૃપેઢીમાં ઊંચાઈ માટે જવાબદાર છે એવું આપણે કહીએ, અને નીચા છોડ માટે આવું નાવું સરખું એની સાથે જ રહે એટલે ટી સંજ્ઞા વાપરીએ, પણ એ ટી સંજ્ઞા છે એ સ્મોલ ટી રાખીએ। અને મેન્ડેલે પણ આ જ સંજ્ઞાનો ઉપયોગ કરેલો છે કે ઊંચા છોડ માટેનું જે જનીન છે એ જનીનને કેપિટલ કીધું, કેપિટલ ટી કીધું, અને નીચા છોડ માટેનું જે જવાબદાર જનીન છે એને સ્મોલ ટી કીધું। હવે આ પિતૃપેઢીની અંદર તો આવા શુદ્ધ બે છોડ હતા, જેમાં આ શુદ્ધ છે એટલે બે બે કેપિટલ ટી વાળા હતા, અને આ છે તે શુદ્ધ નીચા છોડ માટેના બે સ્મોલ ટી વાળા હતા, એટલે આ છોડના બીજ વાવીએ તો હંમેશા ઊંચા છોડ જ થતા હતા અને શુદ્ધ ઊંચા છોડ થાય, આના નીચા છોડ થતા હતા, પણ મેન્ડેલે આ બેનું સંકરણ કરાવડાયું। સંકરણ કરાવડાયું એટલે શું થયું કે આની પરાગરજ છે, આની પરાગરજ આની ઉપર છાંટે, તો પહેલાં આ પેઢી છે એ પેઢીની અંદર આવું બેનું કે એનું જ્યારે પિતૃપેઢી છે પિતૃપેઢીનું અર્ધીકરણ થાય, જ્યારે જનન કોષો બનતા હોય ત્યારે અર્ધીકરણ થાય, તો આ બે છોડ છે એની અંદર આવા એક એક કોષની અંદર બે આ કેપિટલ ટી કેપિટલ ટી આવી જાય, અને અહીંયા પણ જ્યારે આવું અર્ધીકરણ થાય ત્યારે અર્ધીકરણને અંતે આવા બે સ્મોલ ટી છે એ એક એક કોષની અંદર આવી જાય। આ જે બને ને એને જનીઓ કહેવાય, આ પિતૃપેઢી છે, પિતૃપેઢીમાંથી આવું અર્ધીકરણ થયું એમાંથી આવા જનીઓ બન્યા। હવે આ જનીઓનું છે તે સંમેલન થઈ અને ફલન થશે, તો ફલન માટેની શક્યતા કેટલી છે એ આપણે ચાર્ટમાં સાથે સાથે જોતા જાય
કે જો આ કેપિટલ ટી પ્રકારનું આવડવા જે છે એની જોડે જો આ ટીનું સંયોજન થાય તો સંતતિ થશે આવા પ્રકારની, એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી. આ ને આ જે છે એની સાથે જો આ ટીનું સંમિલન થાય તો સંતતિ બનશે કેપિટલ ટી અને સ્મોલ ટી વાળી. પણ આ ટી છે એની જોડે જો આ ટીનું સંમિલન થાય અને નવી સંતતિ બને તો નવી સંતતિ આવા પ્રકારની થાય, કેપિટલ ટી અને સ્મોલ ટી. એમ આ ટી છે એનું ફરીથી પાછું આની જોડે જો સંમિલન થાય તો શક્યતા આવી છે કે આવી ચાર પ્રકારની સંતતિ બને, પણ બધામાં જનીન બંધારણ એક સરખું રહે. આ શું થયું? ફલન. ફલન પછી આ પહેલી પેઢી છે એટલે આને કહેવાય એફ વન પેઢીની સંતતિ. આ એફ વન પેઢીની જે સંતતિ થઈ ને એ સંતતિની અંદર દોસ્તો એનું અવલોકન એવું હતું કે આ જે બધા છોડ થયા એ બધા જ છોડ ઊંચા થયા. કેવા? બધા જ છોડ ઊંચા. એફ વન પેઢીની સંતતિમાં બધા જ છોડ ઊંચા થયા. કોઈ છોડ ઊંચો, કોઈ છોડ નીચો કે મધ્યમનો, મધ્યમ ઊંચાઈનો હતો નહીં, બધા છોડ ઊંચા થયા. એટલે પહેલા મેન્ડેલને એવું લાગ્યું કે આ જે ઊંચાઈ માટેનું જનીન છે એ ઊંચાઈ માટેનું જનીન જ પેઢીમાં ઉતરે છે, બીજું જનીન છે તે પેઢીમાં જાતું નથી, અથવા તો આ એક જ જનીન છે તે અભિવ્યક્ત થાય છે અને આ બીજું જનીન છે એનો નાશ થાય છે, એવું પહેલાં શરૂઆતમાં લાગ્યું. પણ પછી એને શું કર્યું કે આ જે એફ વન પેઢી છે એ એફ વન પેઢીનું સ્વફલન થવા દીધું. એફ વન પેઢીનું સ્વફલન. એટલે શું કર્યું કે આ એફ વન પેઢીની જે સંતતિ છે એ સંતતિ આવા પ્રકારની હતી, એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી વાળી. એનું સંમિલન કરાવડાયું એને એનું સ્વફલન થવા દીધું આપમેળે. એમાં કૃત્રિમ કર્યું નહીં કાંઈ, પણ એનું સ્વફલન થવા દીધું. આનું સ્વફલન થયું એના પરિણામે આવા નવા પ્રકારની સંભાવના જો આપણે આમાં વિચારીએ તો આ એફ વન પેઢીના પિતૃ છે. એ એફ વન પેઢીના પિતૃમાંથી જ્યારે જન્યુઓ બનતા હશે ત્યારે જન્યુઓ એની અંદર આવા બને કે એક કેપિટલ ટી વાળો આવે અને એક સ્મોલ ટી વાળું થાય. એમ આમાં પણ આવું થાય કે જ્યારે એનું અર્ધીકરણ થતું હોય ત્યારે એક કેપિટલ ટી વાળું થાય, એક સ્મોલ ટી વાળું થાય. એટલે આ પિતૃઓ એના પછી અહીંયા શું થયું? અર્ધીકરણ. અર્ધીકરણ થઈને આ શું બન્યા? જન્યુઓ. જન્યુઓના સંમિલનની ક્રિયા એટલે ફલન. આની સાથે જો આનું સંમિલન થાય અને આ સંતતિ બને તો એ સંતતિ કેપિટલ ટી પ્રકારની હોય. પણ આ ટીની સાથે જો આ ટીનું સંમિલન થાય તો જે સંતતિ બને એ સંતતિ છે એ કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રકારની હોય. આ ટીની જોડે આનું સંમિલન થાય તો સંતતિ આવે એ સંતતિ કેપિટલ ટી, આ કેપિટલ ટી અને એક સ્મોલ ટી એવા પ્રકારની થાય. પણ આની જોડે જો આનું સંમિલન થાય તો સંતતિ આવે એ સ્મોલ ટી પ્રકારની થાય. એટલે અહીંયા ફલન થયા પછી આ જે સંતતિ બને એ એફ ટુ પેઢીની સંતતિ કહેવાય. એટલે વટાણાના છોડમાં બે પેઢી સુધીની આનુવંશિકતાની આપણે વાત કરી, એ બે પેઢી સુધી આ પહેલી પેઢી અને આ બીજી પેઢીનું સ્વફલન થઈ અને આવા પ્રકારની સંતતિ થાય તો એની અંદર આને જોયું કે શું પરિણામ આવ્યું. તો એ પરિણામની અંદર એને એવું જોવા મળ્યું કે આ ત્રણ છોડ છે, ત્રણ છોડ
ઈ ઊંચા થયા, દર ચાર છોડમાંથી ત્રણ છોડ છે તે ઊંચા થયા અને એક છોડ છે તે નીચો થયો. એટલે આનું પ્રમાણ થાય 75%, અને આનું પ્રમાણ થાય 25%. આનું પ્રમાણ 75% થાય 3/4 અને 1/4, એવું પ્રમાણ બેનું થયું. આમાં 25% છોડ છે તે નીચા થયા અને 75% છોડ છે તે ઊંચા થયા. ત્યારે મેન્ડેલને જાણમાં આવ્યું અને એને ખબર પડી કે ભાઈ અહીંયા આ નીચા છોડ માટેનું જે જનીન હતું એ જનીન છે એનો નાશ થયો નથી. જો નાશ થયો હોત તો બીજી પેઢીમાં કોઈ આવા નીચા છોડ જોવા મળત જ નહીં. પણ 25% છોડ એવા નીચા થયા અને 75% છોડ ઊંચા થયા. તો આ સંભાવના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર એક આ ઊંચા છોડ માટેનું જનીન છે ને એ પ્રભાવી છે. જ્યાં સુધી સંતતિમાં બે જનીનો પૈકી એક પણ જનીન જો ઊંચા છોડ માટેનું હશે તો છોડ હંમેશા ઊંચો થવાનો. એટલે આ છોડ ઊંચો થયો, અહીંયા બે ટી છે, બે કેપિટલ ટી ભેગા થયા એટલે આ શુદ્ધ ઊંચો છે. શુદ્ધ ઊંચો, એની અંદર કંઈ સંકૃત થયેલું બીજું જનીન નથી. બે બે કેપિટલ ટી, બે બે ઊંચા છોડ માટેના બંધારણનું છે, છતાં એ ઊંચો થયો એટલે ઊંચો થાય જ, સ્વાભાવિક છે. પણ અહીં એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી છે એટલે આને સંકૃત ઊંચો કહેવાય. આ સંકૃત છોડ છે. આમાં બે બે રહ્યા, એ બે બે જનીનો એ શુદ્ધ નથી. એક ઊંચાઈ માટેનું છે, એક નીચા લક્ષણ માટેનું છે. આમાં એક ઊંચા માટેનું છે, એક નીચા માટેનું છે. એટલે આ પણ સંકૃત થયા પણ સંકૃત ઊંચા. આ છોડ કેવા થયા? સંકૃત ઊંચા. પણ આમાં બે સ્મોલ ટી આવ્યા તે સમયે આ છોડ છે ને એ નીચો થયો. કહેવાનો મતલબ એમ છે કે જનીનો એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસામાં ઉતરે છે, જનીનોનો નાશ થતો નથી. પણ જે જનીન પ્રભાવી હોય ને, પ્રભાવી પ્રભાવી, એ જનીન પેઢીમાં અભિવ્યક્ત થાય. અભિવ્યક્ત થાય એટલે દેખાય. પણ જે જનીન છે ને એ પ્રછન્ન છે, પ્રછન્ન, એ જનીન અભિવ્યક્ત થતું નથી. પ્રભાવી એક પણ હાજર હોય તો પ્રછન્નને અભિવ્યક્ત થવા દે નહીં. અને હંમેશા સમાજમાં પણ એવું જ છે, પ્રભાવી હોય ને એ જ અભિવ્યક્ત થાય, એ જ બહાર દેખાય અને એના જ ગુણગાન બધા ગાતા હોય. પ્રછન્ન પ્રભાવીની હાજરીમાં દબાઈ જાય. એટલે હંમેશા પ્રભાવી રહેવું જોઈએ, પ્રછન્ન નહીં. અહીં પ્રછન્ન છે એના લક્ષણો દબાઈ જાય છે, પણ પ્રભાવીના લક્ષણો આવે છે. પરિણામે 75% છોડ છે તે ઊંચા થાય છે અને 25% છોડ છે તે નીચા થાય. પ્રછન્ન લક્ષણ આવે ક્યારે? જ્યારે બે પ્રછન્નવાળા જનીનો ભેગા થાય તો એમાં પ્રભાવીનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એટલે જનીનો પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે. ગમે તે પ્રકારના જનીનો હોય તો પેઢી દર પેઢી વારસામાં ચાલ્યા આવે, પણ એમાંથી દરેક વખતે પેઢીમાં આવા જનીનો દેખાતા નથી, અભિવ્યક્ત થતા નથી. દેખાતા નથી મતલબ અભિવ્યક્ત થતા નથી. એનું કારણ શું છે? પ્રભાવીની હાજરીમાં પ્રછન્નનું લક્ષણ દબાઈ જાય છે અને એના પરિણામે પ્રછન્ન છે તે પ્રદર્શિત થઈ શકતું નથી. પ્રછન્નને પ્રદર્શિત થવા માટે બે સમાન પ્રકારના જનીનોની જરૂર પડે. એ જ્યારે બે એ છે તે આવે એની એની અંદર ફલન દરમિયાન, ત્યારે જ તે છે તે નીચો છોડ થતો હોય અથવા પ્રછન્ન અભિવ્યક્તિ છે તે આવતી હોય. એટલે આનું તમને વર્ણન કરવાનું પૂછાય તો આપણે આવું કરવાનું છે કે મેન્ડેલે એક સંકરણના પ્રયોગ માટે એને વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું. આ માટે તેને ઊંચા છોડ અને નીચા છોડનું સંકરણ કરાવડાયું. સંકરણ કેવી રીતે કરાવડાવ્યું એ લખવાની જરૂર નથી. કેમ કરાવડાવ્યું, કેવી રીતે, એને પૂકેસર કાપી નાખ્યા અને બીજાના પૂકેસરમાંથી પરાગરજની છાંટી. તો અર્ધીકરણ થવાથી આમાં પહેલાં કેપિટલ ટી અર્ધીકરણ થઈને બેયના જનીનોની છે તે વેચણી થઈ. એવી રીતના આમાં પણ બેયના જનીનોની વેચણી થઈ. આ અર્ધીકરણ પામેલા જનીનનું જ્યારે ફલન થાય ત્યારે એમાં સંતતિમાં આમાં
एक कैपिटल टी एक स्मोल टी, एक कैपिटल टी एक स्मोल टी, आमा पण एक कैपिटल टी एक स्मोल टी, मतलब एक प्रभावी जनीन हाजर छे, तो पहली पेढ़ी ना बधाई छोड़ ऊंचा केम थया, एना माटेनुं कारण पण ते ज छे के प्रभावी जनीनी हाजरी में प्रच्छन्न प्रदर्शित थई शकतुं नथी। अने आवी रीते जो तमे संकरण करावडावो तो बधाईनी अंदर एक तो कैपिटल टी होवानो ज, अने ज्यां सुधी एक कैपिटल टी हशे त्यां सुधी छोड़ केवो थवानो, ऊंचो थवानो। तो एक पण पेढ़ीना सोए सो टका छोड़ बधाई ऊंचा थया, एमां एक पण नीचो के मध्यम ऊंचाईना कोई हता नहीं। પણ એ બધાય ઊંચા થવા માટેનું કારણ શું હતું કે બધાયને ત્યાં એક કેપિટલ ટી એટલે કે ઊંચાઈ માટે જવાબદાર જનીન છે તે પ્રભાવી જનીન પ્રાપ્ત થયેલું હતું, પરિણામે બધાય છોડ છે તો ઊંચા થયા। આવા જે એફ વન પેઢીની સંતતિ છે એનું સો ફલન થવા દેવામાં આવે તો એમાં ફલનના અંતે અર્ધીકરણથી 75% છોડ છે તે ઊંચા થયા અને 25% છોડ છે તે નીચા થયા। તો એનું તારણ શું? મેન્ડેલે કીધું કે જનીનો પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે, એનો નાશ થતો નથી। જનીનો પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે, એનો નાશ થતો નથી, પણ પેઢીમાં અભિવ્યક્ત હંમેશા પ્રભાવિત થાય છે, પ્રચ્છન્ન થતું નથી। એટલે આમાં ત્રણ છોડને પ્રભાવી માટેના જનીનો મળે છે, એટલે 75% એટલે દર ચારે ટોટલ જેટલા છોડ વાવ્યા એટલા 100 છોડ વાવ્યા હોય તો 75 છોડ ઊંચા થાય ને 25 છોડ છે તે નીચા થાય। પણ આવું ક્યારે બને છે? એ જ્યારે બીજી પેઢી એટલે કે F1 પેઢીનું સો ફલન થાય ત્યારે બીજી પેઢીની અંદર 75% છોડ છે તે ઊંચા મળે છે અને 25% છોડ નીચા મળે છે। એટલે આને 3:1 પ્રમાણ કહેવાય, 3:1 પ્રમાણ। પ્રથમ પેઢીમાં 100 એ 100% ઊંચા છોડ, પણ બીજી પેઢીની અંદર દર ચાર છોડમાંથી 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, એટલે 75:25 પ્રમાણ છે તે આપણને મળે। ખરેખર શુદ્ધ સંકૃત અને પ્રચ્છન્ન લક્ષણવાળા એનું જો પ્રમાણ આપણે ગણાવતા હોય તો શુદ્ધનું પ્રમાણ 1:1, સંકૃતનું પ્રમાણ 2:1, પ્રચ્છન્નનું પ્રમાણ કેટલું 1। એટલે મેન્ડેલના એક સંકરણના પ્રયોગ દરમિયાન દ્વિતીય પેઢીમાં પ્રમાણ છે 3:1 અથવા 1:2:1, 1:2:1 જ્યારે આપણે કહીએ ત્યારે શુદ્ધ 1 ઊંચો, 2 સંકૃત ઊંચા અને 1 પ્રચ્છન્ન નીચો એવું પ્રમાણ છે તે આપણને મળે છે। આને મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય। ફરીથી તમને કહું કે મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગ દ્વારા આપણે જાણી શકીએ છીએ એક લક્ષણ પેઢીમાં કેવી રીતે ઉતરે છે, અને એના માટે એને એ પણ કીધું કે જનીનો પેઢીમાં જનીનો હંમેશા જોડીમાં હોય છે, તે વારસામાં પેઢીમાં ઉતરે જ છે, પણ બેમાંથી પ્રભાવી જનીન છે એ જ પ્રદર્શિત થાય છે, અભિવ્યક્ત થાય છે, પ્રચ્છન્ન પ્રભાવીની હાજરીમાં અભિવ્યક્ત થતું નથી, જનીનનો ક્યારેય નાશ થતો નથી। પણ એ સ્વતંત્ર રીતે પોતાની રીતે જ્યારે એના જેવું જેવું બીજું પ્રચ્છન્ન જનીન એની જોડીમાં આવે, ફલિતાંડમાં એના ને એના જેવું જ્યારે સામેથી જનીન મળે ત્યારે એના લક્ષણો છે તે પ્રદર્શિત થતા હોય છે, અને શુદ્ધ રૂપે નીચો છોડ જ હોય છે, આ શુદ્ધ રૂપે ઊંચો છોડ જ હોય છે। આ બે કેવા છે? સંકૃત છે। એટલે આને મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ કહેવાય, એમાં અભિવ્યક્તિ કેવી રીતે થાય છે એ ચાર્ટ દ્વારા વ્યવસ્થિત રીતે આપણે સમજી શકીએ છીએ। ચાર્ટ આવો વ્યવસ્થિત દોરવાનો, એની અંદર તમારે પિતૃપેઢી, અર્ધીકરણ, જન્યુઓ, ફલન, F1 પેઢી, પછી F1 પેઢીનું સ્વફલન કરીને પછી આ રીતે આખું બધું છે તે લખવાનું આવે, તમે આ રીતે એ કરજો। હવે આપણે મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગની વાત કરીએ, મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ। આ આપણે વાત કરીએ ત્યારે એ મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ હતો, હવે આપણે વાત કરવી છે મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગની। દ્વિસંકરણનો પ્રયોગ એટલે એક સાથે કોઈ પણ બે લક્ષણો પસંદ કરવામાં આવે તો એક સાથે બે લક્ષણ પેઢીમાં કેવી રીતે ઉતરે છે એ સમજાવવાની બાબત, એને મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય। અથવા તો વટાણાના બીજના રંગ અને આકાર, એની આનુવંશિકતા છે તે સમજાવો એમ આપણને કહીએ તો પણ એ આપણા માટે દ્વિસંકરણનો પ્રયોગ જ થાય। અને દોસ્તો ધ્યાન રાખજો કે બે લક્ષણ એને સાથે લીધા હતા, બે લક્ષણ માટે અથવા દ્વિસંકરણના પ્રયોગ માટે મેન્ડેલે જે વાત કરી એમાં મુખ્ય વાત એ હતી કે દ્વિસંકરણના પ્રયોગ માટે
મેન્ડેલ નો દ્વિસંકરણ નો પ્રયોગ, મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગ માટે મેન્ડેલે વટાણાના બીજના રંગ અને આકારના લક્ષણ પસંદ કર્યા. કેના? રંગ અને આકારના લક્ષણ. રંગ અને આકાર. વટાણાના છોડમાં રંગ, વટાણાના જે છોડ છે એના બીજ, એ બીજમાં રંગ કેવા બે પ્રકારની રંગમાં અભિવ્યક્તિ હતી? કેવા? એક પીળા બીજ અને એક લીલા બીજ. આકારમાં કેવા પ્રકારની અભિવ્યક્તિ છે? કેટલાક બીજ છે તે ગોળ છે અને કેટલાક ખરબચડા. આવી અભિવ્યક્તિ આપણને જોવા મળે છે. તો આમાં પીળા છે એના માટેનો સંકેત રંગ માટેના પણ બે જનીનો હશે અને આકાર માટેના પણ બે જનીનો હશે. અને આમાં એક વાત પહેલેથી તમને કહું કે પીળા અને ગોળ રંગ માટે પીળો રંગ પ્રભાવી છે અને આકાર માટે ગોળ આકાર છે તે પ્રભાવી છે. લીલો રંગ રહ્યો એ પ્રચ્છન્ન છે અને ખરબચડા બીજની સપાટી રહી તે પણ કેવી છે? પ્રચ્છન્ન છે. તો આના માટે દ્વિસંકરણના પ્રયોગ માટે એટલે બે લક્ષણો એક સાથે લઈ તો બે લક્ષણો પેઢીમાં કેવી રીતે જાય છે અને બીજી પેઢીમાં સંતતિ કેવી રીતે ઉતરે એના માટેની વાત આપણે અહીંયા કરવાની છે. તેના માટેની પણ ચાર્ટ દ્વારા વાત આપણે કરી કે મેન્ડેલે છે તે દ્વિસંકરણના પ્રયોગ માટે જે પિતૃ પેઢી લીધી, પિતૃ પેઢી, એ પિતૃ પેઢીમાં એને લીધા પીળા અને ગોળ બીજ વાળી સંતતિ, પીળા અને ગોળ બીજ વાળી સંતતિ એનું સંકરણ કરાવ્યું એને લીલા અને ખરબચડા, લીલા અને ખરબચડા બીજ વાળી સંતતિ સાથે એનું સંકરણ કરાવ્યું. આ છો આ આ બીજ છે, અહીંયા બીજની જ વાત આપણે કરવાની છે. મેન્ડેલે દ્વિસંકરણના પ્રયોગ માટે વટાણાના બીજના રંગ અને આકારના લક્ષણ પસંદ કર્યા. તેમાં પહેલી જે સંતતિ હતી એ પીળા બીજ હતા અને સપાટી ગોળ હતી. આના લીલા બીજ અને ખરબચડી સપાટી હતી એવા છોડને પસંદ કર્યા. તો આના માટે જે જનીન છે પીળા રંગ માટે બે હોય તો આના માટે આ પ્રભાવી છે એટલે આપણે બે કેપિટલ વાય વાય લઈ અને ગોળ બીજ છે એટલે એના માટે આર લઈએ. તો આ બે લક્ષણો માટેની અભિવ્યક્તિમાં બે લક્ષણોની અંદર બેના આવા જનીન હશે કેપિટલ વાય વાય અને કેપિટલ આર આર. આ પીળા બીજ માટે અને ગોળ સપાટી માટે એનું સંકરણ એને કર્યું કોના માટે? લીલા બીજ. હવે આમાં બે સરખું રે, તમે આ લીલા બીજ માટે જી પસંદ કરી શકો અને ખરબડા બીજ માટે તમારે ડબલ્યુ પસંદ કરવું હોય તો કરી શકાય. પણ આ બેમાં અહીંયા સંકેતો સરખા રહે એટલે આપણે લીલા રંગ માટે છે ને આ સ્મોલ વાય રાખીએ અને ખરબટની સપાટી માટે સ્મોલ આર રાખીએ એટલે આપણા ધ્યાનમાં બરાબર આવે અને આપણે વ્યવસ્થિત રીતે આમાં આવું કરી શકીએ. હવે જુઓ તમે અહીંયા જ્યારે આ છે પિતૃ પેઢી છે, પિતૃ પેઢીમાંથી જ્યારે એનું અર્ધીકરણ થશે ત્યારે આમાંથી જે એકાદ જનનકોષ બનશે બે, પણ એક જનનકોષ બને એના માટે આપણે આ વાત કરીએ કે એમાં એકમાં વાય અને આર એવું હશે. આમાંય જે જનનકોષ બનશે અર્ધીકરણ પછી એમાં એક સ્મોલ વાય, સોરી સ્મોલ વાય અને સ્મોલ આર આવું હશે. કેપિટલ વાય અને કેપિટલ આર બીજો આવો નવો બને. અહીં આપણે લખવું હોય તો લખી શકાય, અહીં પણ લખી શકાય કે બીજું આવું બને. પણ અત્યારે આપણે એક જની જરૂર છે અને એક જનું ફલન કરાવડાવું છે. તો આ પિતૃ પેઢી પછી અહીં અર્ધીકરણ આમાં વાય અને આર એક અહીં લખો તો લખી શકાય, આમાં હજી બીજો વાય અને આર અહીં લખો તો લખી શકાય. પણ અત્યારે આપણે આટલાની જ જરૂર છે એટલે હું એક જ લખું છું. વાય આર અને વાય આર આ બે થયા તો આ બેના જન્યુ
આ જન્યુનું સંમિલન કરી એટલે ફલન થાય. ફલન થાય એમાં સંતતિ કેવી હશે? આ ફલન. તો ફલન થયું એમાં સંતતિ કેવી આવશે? સંતતિ આવી થશે. રંગ રંગ વાળા પરખે રહેશે, સપાટી સપાટી વાળા પરખે રહેશે, એટલે સંતતિ જે બનશે એવી કેવી? વાય સ્મોલ વાય આર સ્મોલ આર, આવી સંતતિ થશે. આ શું છે? એફ વન પેઢી ની સંતતિ. એફ વન પેઢીની સંતતિ, એફ વન પેઢીની સંતતિ. મેં તમને કીધું કે પીળું પ્રભાવી અને ગોળ પ્રભાવી તો બધા જ બીજ પીળા અને ગોળ થયા. બધા જ બીજ કેવા થયા? પીળા અને ગોળ. એફ વન પેઢીની સંતતિમાં બધા બીજ પીળા અને ગોળ થયા. હવે એને શું કર્યું કે આ એફ વન પેઢી છે, એફ વન પેઢીનું ઓનું જેમ જ પાછું આ એફ વન પેઢીનું શું કર્યું? એનું સફલન થવા દીધું. એફ વન પેઢી લઈને હવે આવું કર્યું. એફ વન પેઢીનું સ્વફલન, એફ વન પેઢીનું સફલન થવા દે એટલે શું કર્યું? આમ કર્યું. આ જ બે પેઢી લીધી, વાય વાય આર અને આર ક્રોસ, એનું એનું ફલન થવા દીધું. કોની સાથે? આની જ સાથે, વાય વાય આર આર. તો આમાંથી જે જન્યુઓ બનશે એ જન્યુઓ છે ને, એ જન્યુઓ ચાર પ્રકારના હશે. એ ચાર પ્રકારના આમાંથી અત્યારે આપણે આમ કરીએ, આ જે છે તે પિતૃ, પણ કયા? એફ વન પેઢીના પિતૃ. પછી એ શું થયું? અર્ધીકરણ. એ અર્ધીકરણથી એની અંદર ચાર પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય. એક વાયની સાથે આ આર આવે, પછી આ વાયની સાથે આ આર આવે, આ વાયની સાથે કેપિટલ આર આવે, આ વાયની સાથે સ્મોલ આર આવે. તો જન્યુઓ બને એ જન્યુઓ આવા ચાર પ્રકારના હશે. કેવા? એક આ વાય આર એક, બીજું આ વાયની સાથે આ આર, પછી આ વાયની સાથે સ્મોલ આર, વાયની સાથે સ્મોલ આર, પછી આ સ્મોલ વાય રહ્યું, સ્મોલ વાય એની સાથે કેપિટલ આર, આ સ્મોલ વાય એની સાથે સ્મોલ આર. સમજો કે આ નર છે. તો જીવવિજ્ઞાનની ભાષામાં આ જન્યુઓ કહેવાય. આ બધા જન્યુઓ છે, જન્યુઓ આ નરના જન્યુઓ છે. તો નરને દર્શાવવા માટે આમ કરીને આવી સંજ્ઞા છે, આ નર કહેવાય. તમારે યાદ રાખવું હોય તો માથે જેને ચોટલી છે તે નર, પણ આવું નાવું માદામાં પણ થાય. માદા જે છે, આ સમજો કે આ માદા છે, તો માદાના જન્યુઓ છે એ કેવા આવ્યા? એના પણ આવી જ પ્રકારના થાય, વાય આર કેપિટલ, વાય આર બીજું એક કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજું સ્મોલ વાય કેપિટલ આર. આને થોડું ભૂસી નાખું છું. સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર, આવું થાય. હવે આનું ફલન જ્યારે થાય, આ સમજો કે બધા માદાના છે. માદાના જન્યુઓ માટે આમ ચોટલી, અને આને ચોટલી કરાય છે, અને આમ ચોટલો આને માદા કહેવાય. આ માદાના જન્યુઓ. હવે આપણે આ જે ચાર પ્રકારના જન્યુઓ આપણને પ્રાપ્ત થયા નરને માદાના, એ બધાનું આપણે ફલન કરાવડાવ્યું. ફલન કેવી રીતે કરીએ? જો આમ કરીએ,
હવે જુઓ દોસ્તો, અહીં તમારે ધ્યાન રાખતું જવાનું, આની સાથે આનું સંમિલન થાય તો પેલા રંગવાળા અને પછી આકારવાળા લેવાના, એમ કરતું જવાનું. દાખલા તરીકે જો આ વાય આર છે ને વાય આર છે, તો અહીં જે પેલી અહીં જે સંતતિ બનશે એ આવી હશે વાય વાય આર આર, કેપિટલ આર આર. આનું આની સાથે સંમિલન થાય તો બે કેપિટલ વાય થાય, વાય વાય કેપિટલ આર સ્મોલ આર. આનું આની સાથે સંમિલન થાય તો કેપિટલ વાય સ્મોલ વાય બે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર. આનું આની સાથે સંમિલન થાય તો કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ આર. આની તપાસ તમે કરતા જશો તો તમને ધ્યાનમાં આવશે. પાછી આ એક ખાનું આપણે અહીં પૂરું કરીએ, એક ખાનું એનું પૂરું થયું. આનું આની સાથે કરો તો શું થયું, કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર અને સ્મોલ આર. પછી આનું આની સાથે કરીએ તો કેપિટલ વાય કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ આર. આનું આની સાથે સંમિલન થાય તો કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર આનો અને આનો સ્મોલ આર. આનું આની સાથે સંમિલન થાય તો કેપિટલ વાય સ્મોલ વાય અને બે સ્મોલ આર. આનું ખાનું પૂરું કરી નાખીએ. પછી આની વાત દોસ્તો, આનું આની સાથે સંમિલન થશે તો એક કેપિટલ વાય હશે આનો સ્મોલ વાય અને બે કેપિટલ આર. આનું આની સાથે સંમિલન થાય તો કેપિટલ વાય બીજો સ્મોલ વાય એક કેપિટલ આર અને એક સ્મોલ આર. આનું આની સાથે સંમિલન થાય તો બે સ્મોલ વાય અને બે કેપિટલ આર. આનું આની સાથે સંમિલન થાય તો બે સ્મોલ વાય એક કેપિટલ આર અને એક સ્મોલ આર. આનું ખાનું આપણે પૂરું કરી નાખીએ. હવે જુઓ, આનું આની સાથે સંમિલન થાય તો બને આવું કેપિટલ વાય સ્મોલ વાય એક કેપિટલ આર અને સ્મોલ આર. આ અહીંયા આવે તો કેપિટલ વાય સ્મોલ વાય બે કેપિટલ આર, સોરી બે સ્મોલ આર. આનું આની સાથે સંમિલન થાય તો બે સ્મોલ વાય આ આર એક કેપિટલ છે અને એક આ સ્મોલ. આની સાથે થાય તો બે સ્મોલ વાય અને બે સ્મોલ આર. જો અહીંયા આપણે પૂરું કરી નાખ્યા. હવે આમાં મેં તમને કીધું કે પીળો રંગ પ્રભાવી છે અને ગોળ સપાટી પ્રભાવી છે, એટલે ધ્યાનમાં રાખવાનું કે બેમાંથી કોઈ પણમાં એકમાં કેપિટલ અક્ષર હાજર હોય એટલે એના જેવી અભિવ્યક્તિ થાય. દાખલા તરીકે અહીંયા આપણને ખબર છે, જો આ જે છે કેપિટલ વાય અને કેપિટલ આર છે એટલે આ બધા બીજ થશે એ કેવા થશે, પીળા અને ગોળ, પી ગો લખું છું. આ થશે તે કેવા થશે, પીળા ને ગોળ. આ થશે તે કેવા થશે, પીળા ને ગોળ. કારણ કે એક તો કેપિટલ વાય હાજર જ છે અને આમાં તો આર છે જ, આય પણ કેવા થવાના, પીળા ને ગોળ. અહીં જોઈશું તો આ પણ શું થશે, પીળા ને ગોળ. આ પણ શું થશે, પીળા ને ખરબચડા. અહીં બે આર છે એટલા માટે આ કેવા થશે, પીળા ને ગોળ. આ કેવા થશે, પીળા ને ખરબચડા. આ કેવા થયા, પીળા ને ગોળ. આ કેવા થયા, પીળા ને ગોળ. આ કેવા થયા, બે સ્મોલ છે એટલે ખર લીલા લીલા થાય. કેવા થાય, લીલા અને ગોળ. આ કેવા થશે, લીલા અને ગોળ. આ કેવા થશે, પીળા અને ગોળ. આ કેવા થશે, પીળા અને ખરબચડા. આ કેવા થશે, લીલા અને ગોળ. આ કેવા થશે, લીલા અને ખરબચડા. તો જુઓ દોસ્તો,
તમે સંતતિ કેવી લીધી હતી? પીડા અને ગોળ અને લીલા અને ખરબચડા, આવી સંતતિ તમે લીધી હતી. પીડા ગોળ લીલા ખરબચડા, પણ તમને બે બીજી નવી સંતતિ મળી. જો આમ પીડા અને ગોળ છે એના બદલે તમને કેટલાક પીડા અને ખરબચડા પણ મળેલા છે. પીડા અને ખરબચડા અને લીલા છે એવા કેટલાક ગોળ પણ થયા છે. અને કોણ કોણ કેટલા કેટલા થયા એ ગણો તો પીડા ને ગોળ ગણ લો પહેલા. પીડા ને ગોળ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બસ કેટલા હશે? પીડા ને ગોળ નવ. લીલા ને ખરબચડા અહીં જે છે ખાલી, બીજે ક્યાંય નથી. જોઈજો લીલા ને ખરબચડા કેટલા થયા? એક. અને પીડા ને ખરબચડા પી ખ આ એક બે ત્રણ, કેટલા થયા? ત્રણ. અને લીલા ને ગોળ પણ કેટલા છે? ત્રણ હશે. આ સંતતિ કેટલી થઈ? ચાર ચાર આઠ, ચાર બાર, ચાર હોળ. આ કેટલી થઈ? નવ ને એક દસ ને છ સોળ. તો આ સંતતિઓનું પ્રમાણ કેટલું થયું? નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક. એટલે બીજી પેઢીમાં નવ સંતતિઓ છે એ પ્રભાવી લક્ષણો વાળી, ત્રણ ત્રણ સંતતિઓ છે એ મિશ્ર લક્ષણ વાળી. એટલે કે કેવા? પીળા હોય તો ખરબચડા બીજ થયા અને લીલા હોય તો ગોળ બીજ થયા એવા તંતન, એટલે મિશ્ર અભિવ્યક્તિ ધરાવતી હોય તેવા લક્ષણો છે તે ત્રણ ત્રણ. અને પ્રછન્ન લક્ષણવાળી અભિવ્યક્તિ ધરાવતા હોય એવી કેટલી? એક સંતતિ ઉપજી. આ દોસ્તો આપણને શું દર્શાવે છે કે એક સાથે બે લક્ષણો જનીનમાં જાય તો જનીનો બધાય પોતપોતાની રીતે સ્વતંત્ર છે, એને પોતાની અભિવ્યક્તિ હોય છે. પણ આવા બબે બબે જનીનો જો સાથે જતા હોય તો એ બબે જનીનોમાંથી બેયના લક્ષણો હોય ને એવી નવી સંતતિ પણ ઉપજે. અને આવી નવી સંતતિનું પ્રમાણ છે એ દર સોળે ત્રણ ત્રણ હોય. અને પ્રછન્ન અભિવ્યક્તિ ધરાવતી સંતતિ છે એ માત્ર સોળમાંથી કેટલી? એક આપણને જોવા મળે. તો આનો મતલબ ફરીથી પાછો એવો થાય છે દોસ્તો કે જનીનો પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે. દરેક જનીનની પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ છે. આ જે પ્રછન્ન અભિવ્યક્તિવાળા લીલા ને ખરબડ્ડા છે એનો નાશ નથી થઈ જતો, એની પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ છે. પણ જ્યારે એના જેવા પ્રછન્ન જનીનો એની સાથે આવે ત્યારે એ અભિવ્યક્ત થાય છે, ત્યાં સુધી અભિવ્યક્ત થતા નથી. એટલે અભિવ્યક્ત થવા માટે પ્રભાવી માટે તો એવું છે કે બેમાંથી કોઈ પણ એક હોય તોય તે પ્રભાવીની અભિવ્યક્તિ દર્શાવે. પણ પ્રછન્ન માટે બે જે છે ને એ એક સરખા હોવા જોઈએ તો જ તે એની પ્રછન્નની અભિવ્યક્તિ છે તે દર્શાવે. જ્યાં જ્યાં લીલા અને ખરબચડા એની લીલા માટે હંમેશા બે સ્મોલ વાય ભેગા થવા જોઈએ અને ખરબચડી સપાટી માટે હંમેશા બે સ્મોલ આર ભેગા થાય. જો બેમાંથી એક પણ કેપિટલ હોય તો કેપિટલ વાળી જ અભિવ્યક્તિ તે દર્શાવે. ટૂંકમાં મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગ દ્વારા આપણે એ સમજી શકીએ છીએ કે મેન્ડેલના દ્વિસંકરણના આધારે બે જુદા જુદા લક્ષણોની સ્વતંત્ર આનુવંશિકતા છે. પીળા ને ગોળને પોતાની સ્વતંત્ર આનુવંશિકતા છે, એમ લીલા ને ખરબડ્ડાને પણ પોતાની કેવી છે? સ્વતંત્ર અભિવ્યક્તિ છે, એનો નાશ થતો નથી. તો જો આખા પ્રયોગનું વર્ણન કરવાનું હોય ત્યારે તમારે કેમ લખવાનું છે? મેન્ડેલે દ્વિસંકરણના પ્રયોગ માટે વટાણાના બીજના રંગ અને આકારના લક્ષણો પસંદ કર્યા. રંગમાં બે પ્રકારની અભિવ્યક્તિ જોવા મળતી હતી, પીળા બીજ અને લીલા બીજ. આકારમાં બે પ્રકારની અભિવ્યક્તિ હતી, ગોળ બીજ અને ખરબચડા બીજ. મેન્ડેલે દ્વિસંકરણના પ્રયોગ માટે પિતૃપેઢી તરીકે પીળા અને ગોળ બીજનું લીલા અને ખરબચડા બીજ સાથે સંકરણ કરાવડાવ્યું, એટલે પરફલન કર્યું. તો પ્રથમ પેઢીની અંદર બધા જ બીજ પીળા અને ગોળ થયા, કારણ કે બધામાં ક્યાંક ને ક્યાંક આ પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા જનીનો હાજર હતા. એના પરિણામે પ્રથમ પેઢીના બધાય બીજ કેવા થયા? આવા પીળા અને ગોળ થયા, મતલબ પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા થયા.
પણ આવી પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા એક પણ પેઢીનું સ્વફલન થવા દેતા એની અંદરથી 16 પ્રકારની સંતતિઓ ઉત્પન્ન થઈ અને આ 16 પ્રકારની સંતતિઓમાંથી પ્રભાવી લક્ષણવાળી 9, બેના મિશ્ર લક્ષણવાળી 3-3 અને પ્રછન્ન લક્ષણવાળી 1 સંતતિ છે તે પેદા થઈ. આના ઉપરથી આપણે કહી શકીએ કે જનીનો પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે, જનીનોનો નાશ થતો નથી. પછીની પેઢીમાં તે જ્યારે એના જેવું બીજું જનીન એની સાથે આવે, પ્રછન્ન પ્રછન્ન જનીન, ત્યારે તે અભિવ્યક્ત થાય છે. પણ પ્રભાવીની હાજરીમાં પ્રછન્ન અભિવ્યક્ત થઈ શકતું નથી. હંમેશા પ્રભાવી જન્મ કોઈ પણ માતા પિતાનામાં કોઈ પણમાંથી એકમાં જો હાજર હોય તો પ્રભાવીવાળી જ સંતતિ થાય છે, પ્રછન્નવાળી સંતતિ થતી નથી. પ્રછન્ન માટે પ્રછન્ન પ્રછન્ન અભિવ્યક્તિવાળી જનીનોની જોડી જવા જરૂરી છે. એ હોય તો જ તે પ્રછન્નની અભિવ્યક્તિ દર્શાવે છે. પણ દ્વિસંકરણના પ્રયોગમાં નવી સંતતિ પણ ઉત્પન્ન થઈ છે. એનું કારણ શું? દરેક જનીનને રંગને ને આકારને પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ છે. પીડાની હારે હંમેશા ગોળ જ થવું એવું લખી દીધેલું નથી. પીડાની હારે ખરબચડા પણ થાય અને લીલા હોય તો ગોળ જ થાય એવું પણ લખી નથી દીધું. લીલા હોય તો ખરબચડા પણ થઈ શકે. એટલે દરેકે દરેક લક્ષણ માટે એક સ્પેશિયલ જનીન હોય છે અને દરેકને પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ છે અને પછીની પેઢીમાં તે પોતાની રીતે સ્વતંત્ર રંગમાં કે આકારમાં ઉતરે છે એવું આપણને મેન્ડેલનો પ્રયોગ દર્શાવે છે. ફરીથી તમને કહું કે મેન્ડેલના પ્રયોગની મુખ્ય બે જે પ્રયોગો છે, બે પ્રયોગો દ્વારા એ શું કહેવા મને માગે છે કે જનીનો પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે, એનો નાશ થતો નથી, પણ પછીની પેઢીમાં એ પોતપોતાની સ્વતંત્ર અભિવ્યક્તિઓ પણ ધરાવે છે. જો એક સંકરણનો પ્રયોગ એક લક્ષણ માટે કોઈ આપણે પ્રયોગ કરીએ તો બીજી પેઢીની અંદર આપણને પેઢીનું પ્રમાણ 3:1 અથવા 1:2:1 પ્રમાણમાં જોવા મળે છે. દ્વિસંકરણના પ્રયોગમાં નવા મિશ્રણવાળા આપણને પેઢી પણ જોવા મળે છે, સંતતિઓ જોવા મળે છે અને તેનું પ્રમાણ 16 સંતતિઓમાંથી 9:3:1 પ્રમાણની અંદર ઉતરે છે. આમ મેન્ડેલના એક સંકરણના અને દ્વિસંકરણના પ્રયોગ દ્વારા આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ એમ છીએ કે જનીનો પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે, એનો નાશ થતો નથી, એને પણ પોતપોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ હોય છે. પણ પ્રછન્નવાળા માટે, પ્રછન્ન અભિવ્યક્તિ માટે હંમેશા બંને જનીનો પ્રછન્ન હોવા જોઈએ તો જ તે અભિવ્યક્તિ દર્શાવે છે, નહીંતર અભિવ્યક્તિ દર્શાવતી નથી. એટલે પ્રછન્નની અભિવ્યક્તિ હંમેશા ઓછી હોય અને પ્રભાવીની અભિવ્યક્તિ વધારે હોય. પણ બે સંયોજનવાળા પણ સંતતિ આપણને જોવા મળે એનું કારણ પણ એ છે કે દરેક જનીનને પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ છે, એ કોઈની સાથે ક્યારેય બંધાયેલું રહેતું નથી. આ બે પ્રયોગ દ્વારા આપણને આટલી વાત છે તે આપણને જાણવા મળે છે. દોસ્તો, આજે આપણે આટલું રાખશું. આવતીકાલે પાછા ફરીથી નવા મુદ્દા સાથે મળશું. તમારે હોમવર્કની અંદર આજે કરવાનું આટલું, મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ ચાર્ટ દોરીને સમજાવો અને બીજી વખત મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ, પ્રશ્ન બીજો, મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ ચાર્ટ દોરી અને સમજાવો. એટલે ચાર્ટ પણ દોરવાના અને ઉદાહરણ પણ લખવાના. ઘણી વખત ઓછા માર્કમાં માત્ર આવા ચાર્ટ પૂછાતા હોય છે તો એની અંદર આપણે ચાર્ટ દોરીને આ બધી વસ્તુઓ લખી અને સમજાવવાનું હોય. અને અહીં છે તે આ નરજન્યુઓ છે, નરજન્યુઓ, અને આ જે બધી થઈ તે શું છે? એની સંતતિઓ. આ બધી F2 પેઢીની સંતતિ, F2 પેઢીની સંતતિઓ. અને એની સાથે સાથે મેં તમને કીધું કે આમાંનામાં આવું જ તમને પૂછાઈ જાય, વટાણાના છોડમાં બે પેઢીની આનુવંશિકતા સમજાવો તો એક સંકરણનો પ્રયોગ જ થાય. વટાણાના છોડમાં કેપિટલ T પ્રભાવી અને સ્મોલ T પ્રછન્ન છે એ ચાર્ટ દ્વારા સમજાવો તો એક સંકરણનો પ્રયોગ જ થાય. અને આમાં પણ મેન્ડેલના પ્રયોગના આધારે બે જુદા જુદા લક્ષણની સ્વતંત્ર આનુવંશિકતા સમજાવો એમ કે તો પણ આ દ્વિસંકરણનો પ્રયોગ જ થાય. આ બંને પ્રયોગો મહત્વના છે દોસ્તો, અને પરીક્ષામાં પૂછી શકાય તેવા પણ ખરા. તો એના વિશે તમે ખ્યાલ રાખશો અને આ બે પ્રશ્ન છે તે લખશો. ફરી મળશો આવતીકાલે. નમસ્કાર.